अति चलो विभावे सत्ययं शून्य दृष्टि सहज परम तत्त्वाभ्यास ईशात बुद्धि सपदि समझ सारान्नाङ्गदस्तीति मत्वा स भवति परम श्री कामिकारूप। शाखा पंदनी टीका पुण्यकर्ता टीकाकार मुनिराज लोक कहे छे बहु विभाग होवा छता पण सहज परम तत्वना अभ्यास में जेनी बुद्धि प्रवीण थी एवो आ शुद्ध दृष्टिवाळो पुरुष समय सारथी अन्य काई नथी એમ માનીને શીઘ્ર પરમ શિવથી સુધીનો વલ્લભ થાય છે। બહુ વિભાવ હોવા છતાં આનાદીનો વિભાવમાં જ પડેલો છે। વિભાવ બહુ દેખાય, ચારે બાજુ વિભાવ વિભાવ દેખાય, અશુદ્ધ અશુદ્ધ દેખાય। આટલો બધો વિભાવ છે એમાંથી સહજત્વ કઈ રીતે ગ્રહણ કરે? ચારે બાજુ વિકલ્પના મોટી મોટી ઝાડ દેખાય, વિકલ્પ પથરાયેલા દેખાય ચારે બાજુ, જ્યાં જોવો ત્યાં વિકલ્પ, ચારે બાજુ વિકલ્પ। ગમે એ જાતના બધા ભાવો કરે સુભાષ, બધા ભાવોમાં વિકલ્પ વિકલ્પ દેખાય। બહુ વિભાવ હોવા છતાં અને અશુભમાં આ બધામાં રસ ને સ્થિતિથી ભરેલા અનુભાગ ને બધું ચારે એક વિભાવ વિભાવ દેખાય। બહુ વિભાવ હોવા છતાં અભ્યાસમાં જે સહજ પરમ તત્વ ના દેન છે એનો અભ્યાસ કરવાથી કે આ વિભાવ હોવા છતાં હું તો અંદર શુદ્ધાત્મા એવો ને એવો છું, સહજ શુદ્ધાત્મા હું તો એવો ને એવો છું, મારામાં કઈ આ વિભાવ પેસી ગયા નથી, અનંત કાળ ગયો તો મારા વિભાવમાં એક અંશ પણ અંદર મારા અંતર મૂળમાં વિભાવ પેઠો જ નથી, એવો વારંવાર અભ્યાસ કરે, એવી રીતે સહજ તત્વને ઓળખે, વારંવાર અભ્યાસ કરે, મારાની અંદર મૂળ તત્વની અંદર કઈ થયું નથી એમ વારંવાર સહજ તત્વનો અભ્યાસ કરે કે હું તો અનાદિ સહજ તત્વ એવું ને એવું છું, એનો અભ્યાસ કરવાથી પ્રવીણ છે એવો પ્રવીણતા વાળો એની તીક્ષ્ણ બુદ્ધિ એવી હોશિયારી વાળી એની બુદ્ધિ ચતુર બુદ્ધિ છે, પ્રવીણ ચતુરતાથી પોતાના આત્માને જે ગ્રહણ કરી દે છે સહજ તત્વને કે આ બહુ વિભાવના મોટા ઝાડ છે પાથરી એમાં હું તો અંદર સહજ તત્વ એવો ને એવો છું એમ ચતુરાઈથી પોતાના સહજ તત્વનો અભ્યાસ કરે છે, પોતાના તીક્ષણ બુદ્ધિથી ઝીણો થઈને એકદમ સહજ તત્વને ઓળખી લે છે, એવો ધીર બુદ્ધિ વાળો અંતરમાં જઈને ઊંડાણમાં જઈને પોતાના સહજ તત્વનો અભ્યાસ કરે છે એવો પ્રવીણ બુદ્ધિ વાળો દ્રષ્ટિ પ્રગટ થઈ છે। શુદ્ધાત્માના દેન છે એની ઉપર જેને શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ કરી છે, સુદ્રષ્ટિ મૂકી દીધી છે કે હું તો શુદ્ધાત્મા જ છું એમ પોતે પોતાને ગ્રહણ કરી લીધો છે। બધા ઝાઝા અંદર કાચના કટકામાંથી અંદર એક હીરો હોય, હીરાને ગ્રહણ કરી લીધો છે, એના તેજ થી જોઈ લીધું છે કે આ હીરો છે, પેલા કાચના કટકા બહુ તેજ મારતા હોય તો કે અંદર હીરો જે છે આ તો બધા ખોટું છે, સાચો હીરો જેને ગ્રહણ કરી લીધો છે। કેટલા અંદર થોડા કાચના કટકા હોય એમાંથી સાચો હીરો જેને ગ્રહણ કરી લીધો છે। કળો પુરુષ સમયસાર થી બીજું કઈ છે નહીં, હું સમયસાર સ્વરૂપ આત્મા એના સિવાય બીજું કઈ મારામાં છે જ નહીં, એવો પુરુષ એવી દ્રષ્ટિ જેને પ્રગટ થઈ છે તેને મુક્તિ પર્યાય કાયન શીઘ્ર શીઘ્ર આવ્યું ને એકદમ ઉતાવળ થી, એકદમ ઉતાવળ થી એને મુક્તિ ની પર્યાય પ્રગટ થાય છે, એને વાર લાગતી નથી। બધાની વિભાવની વચ્ચે અશો કેટલો મેલ હોય, કેટલા કાચના કટકા હોય ચળકતા, એની અંદર એક હીરો છે ચૈતન્ય તત્વ હીરો એને ગ્રહણ કરી લે છે, એવો ચતુર છે। કેટલા વિભાવની ઝાડ, બહુ વિભાવ છે એમાં બધા દેખાવો મોટા મોટા બધા હોય, પ્રશસ્ત ભાવના ને બધા મંદ કષાયોના એવા બધા શુભ ક્રિયાઓના એવા બધા દેખાવો મોટા મોટા હોય, એની અંદરથી જે સહજ તત્વ જે એક નાયક તત્વ છે એને ગ્રહણ કરી લે છે, બધા જ્ઞાન દેખાય, ક્ષોભસમ કેટલા દેખાય, મતિ જ્ઞાન શુભ જ્ઞાન એવા બધા બધું મોટું મોટું દેખાય, એની અંદર બધી બહારની ક્રિયાઓ દેખાય, શુભ ભાવના આચરણ દેખાય, પંચ મહાવ્રત ને અણુવ્રત ને વ્યવહાર શ્રદ્ધા, કોઈનો ડગાયો ડગી નહીં એવું એવું દર્શન, એવી શ્રદ્ધા હોય, એવી ચારિત્ર હોય, એવા જ્ઞાન હોય, એની વચ્ચે બધું હોય ને વચ્ચેથી જે સહજ નાયક તત્વ છે
એને ગ્રહણ કરી લે છે શુભ ભાવો માંથી અને અશુભ ભાવો. અશુભ ભાવ બધો મેલ પાથરેલો છે, બધા કાચના બધા ચળકતા કટકા છે, એની વચ્ચેથી ચૈતન્ય હીરાને જે ગ્રહણ કરી લે છે કે આ મૂળ સહજ સહજ જ્ઞાન આમાં ભરેલું છે, સહજ દર્શન અને સહજ ચારિત્ર, મારા આત્મામાં જ્ઞાન, આત્મામાં દર્શન, આત્મામાં ચારિત્ર, બધું આ આત્મામાં આ હીરો ચૈતન્ય હીરો છે એમાં બધું ભરેલું છે. આ તો શુભ ભાવો છે એમ બધાની વચ્ચેથી એક ચૈતન્ય તત્વને જે ચતુર છે એ ગ્રહણ કરી લે છે. અને એવી રીતે જે સાચા સત્પુરુષો એને ઓળખી લે છે કે આત્માની સહજ તત્વની વાત કોણ કરે છે અને સહજ તત્વ કોને પ્રગટ થયું છે, એ બધામાંથી સત્પુરુષને ઓળખી લઈને એવા સહજ તત્વને ઓળખી લે છે. જે ચતુર છે, ચતુર્બુદ્ધિ વાળો છે, એવો અંદરમાંથી જિજ્ઞાસુ ખરી જેને લાગી છે એને ગ્રહણ કરી લે છે. બધાની વચ્ચેથી ઓળખી લે છે કે આ સાચા સત્પુરુષ છે, આ સાચા ભાવલિંગ મુનિ છે, આ સાચા શ્રાવક છે. એ બધાની બધી પાથરેલા શુભ ભાવો હોય તો પણ એમાંથી આ શુદ્ધ પરિણતિ વાળાને ઓળખી લઈને અંદર શુદ્ધ શુદ્ધાત્માને ઓળખી લે છે. હીરો છે એ હીરો સાચો હીરો હોય છે. આ નથી લાગતી પછી એ જેમ અનંતકાળ ગયો એમાં અભ્યાસ કરતા અનંતકાળ જતો નથી. આ તો પોતાનું તત્વ છે સહજ, પોતાને ઘેર આવી એકદમ ઉતાવળથી આવી જાય છે. ગાયું જેમ પોતાના ઘરે આવે તો ઉતાવળથી આવે, એમાં પોતાનું ઘર જ્યાં સહજ તત્વ ને એમાં એકદમ શીઘ્ર પોતાને પોતાના સ્વભાવ પર